गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे संस्कृत विषय में बोर्ड नी एग्जाम नी अंदर 6 मार्क्स में जे टूंकनो पूछाय छे ए टूंकनो दो विषय आपणे आजे शीखवाना छे। तो मित्रों, आ वखत नी बोर्ड नी एग्जाम में खूब ज अगत्यनी अने मोस्ट इम्पोर्टंट शॉर्ट नोट आजे आपणे जोईशु। बरोबर ध्यान थी तमे आ वीडियो ने जोजो छेल्ले सुधी, જેથી કરીને તમને આ શોર્ટ નોટ ગોખવી ન પડે। બરોબર મિત્રો, તો આજે આપણે જે શોર્ટ નોટ જોવાના છીએ એ સાંડિલ્યની બહાનાબાજી। હવે આ સાંડિલ્ય છે કોણ? પહેલી તો વાત એ, તો સાંડિલ્ય એક ગરીબ છોકરો છે, એને હંમેશા કંઈ કરવું નથી જીવનમાં, બેસી રહેવું છે અને બેઠા બેઠા એને જમવાનું મળી રહે એ રીતે એને કરવું છે, અને એટલા માટે એને ખાવાનું મળી રહે એ હેતુથી એ ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે। બૌદ્ધ સાધુ બન્યા પછી એનો આશય કોઈ સાધુ સંત બનવાનો નથી, પણ ફક્ત એને જમવાનું મળે એ હેતુથી એ બૌદ્ધ સાધુ બને છે। પરંતુ બૌદ્ધ સાધુમાં તો ઉપવાસ વધારે કરવાના હોય, અને એટલા માટે એને જમવાનું પૂરતું ન મળતા ઉપવાસ કરવાના એને ગમતા નહોતા, એટલા માટે એ બૌદ્ધ સાધુમાંથી નીકળી અને એક સંતના, એક ગુરુના શિષ્ય તરીકે એ રહી જાય છે। પરંતુ એક દિવસ ગુરુ અને શિષ્ય બંને એક દિવસ નગરમાં વહેલા પહોંચી જાય છે। સેના માટે? ભિક્ષા માંગવા માટે। અને ભિક્ષા માટે સમય વહેલો છે, અને એટલા માટે વાર હતી, લોકોના ઘરે જમવા બનાવવાની વાર હતી, એટલા માટે એમને એવું ફીલ થયું, એમને એવો અનુભવ થયો કે આપણે તો સમય કરતા વહેલા આવી ગયા છીએ, અને એટલા માટે ગુરુ અને શિષ્ય બંને અચંબામાં પડી જાય છે। હવે ગુરુ બુદ્ધિશાળી હતા, સંત મહાત્મા હતા, એટલે એમને સમયનું ભાન હતું, અને હજી સમય હતો એટલે સમય વેડફ્યા વગર એમણે સાંડિલ્યને લઈ અને નગરમાં રસ્તામાં આવતા એક બગીચામાં એને લઈ ગયા। હવે ત્યાં એમને આ સાંડિલ્યને થોડુંક ભણવાનું કહ્યું, પરંતુ આ સાંડિલ્ય ને ભણવાનું ગમતું ન હતું, એટલે એણે બહાના બનાવવાનું ચાલુ કર્યું। એણે શું કર્યું? એણે આસોપાલવના ઝાડની પાછળ સંતાઈ ગઈ, અને વાઘ આવ્યો છે, સાથે સાથે એ વાઘે પોતાને પકડી લીધો છે, એવું ઇમેજિન કર્યું, એવું એણે વિચાર્યું અને બૂમો પાડવાની ચાલુ કરી। જ્યારે એના ગુરુએ એને પકડ્યો અને જોયું, ત્યારે એમના ગુરુએ એને કીધું કે તું આંખો ખોલ અને જો આ તારી, તને કોઈએ પકડ્યો નથી, કોઈ ભાગ નથી, આ તો મોર છે। ત્યારે એક હાસ્યાસ્પદ જેવી વાત આખી એણે ઊભી કરી। કારણ શું હતું? એને ભણવાનું જોર આવતું હતું, એને ભણવું નહોતું। પછી ગુરુએ ફરીથી એને ભણવાનું કહ્યું, તો એણે ના પાડી અને એણે એવા બહાના બનાવવાના ચાલુ કર્યા કે ભણવાથી શું મળે છે એ મને પહેલા સમજાવો, પછી હું ભણું। આવા અલગ અલગ બહાના કાઢી, હાસ્ય પેદા કરી અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન એ પોતાના ગુરુ સામે કરી રહ્યો હતો। આ હતો સાંડિલ્ય। તો ચાલો આપણે ડીપમાં જોઈએ કે સત્યમ મયુરહ, ધ્યાન રાખજો, સત્યમ મયુરહ એકાંકીમાં સાંડિલ્યનું પાત્ર આવે છે। દરરોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા ગુરુ શિષ્ય એકવાર સમય કરતા વહેલા પહોંચી જાય છે, તેથી સમયનું મહત્વ જાણનાર પેલા જ્ઞાની ગુરુ સાંડિલ્યને માર્ગમાં આવેલા એક બગીચામાં, બગીચો એટલે ઉદ્યાનમાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે। પરંતુ પેલો ગરીબ સાંડિલ્ય પોતાને ભોજન મળી રહે તે માટે
આ સાધુનો શિષ્ય બન્યો હતો નહીં કે ભણવા માટે તેણે ભણવામાં કોઈ રસ હતો નહીં આથી તે બાળપણમાં એની મમ્મીએ એની માતાએ એક વાર્તા કહી હતી એ વાર્તાના વાર્તાનો સંદર્ભ ઉદાહરણ આપીને ઉદ્યાનમાં એટલે કે બગીચામાં આસોપાલવના ઝાડ પાછળ સંતાઈ જઈ અને વાઘ રહે છે એવું બહાનું બતાવીને ભણવાની ના પાડી ગુરુજીએ ઉદ્યાનમાં પહેલા પ્રવેશ કરાવડાવ્યો અને પછી પોતે પ્રવેશ કર્યો અને પોતાને વાઘે પકડ્યો છે અને ખાઈ જઈ પોતાને વાઘ ખાઈ રહ્યો છે તેવી કલ્પના કરી અને બૂમો પાડે છે કેમ કારણ કે એને ભણવાનું ગમતું નથી ગુરુજી તેને ડરવાની ના કહી સમજાવે છે કે આ તો મોર છે ત્યારે તે સાચે જ મોર છે એમ કહીને આંખો ખોલે છે રમણીય ઉદ્યાન જોતા એટલે કે આ એક હાસ્યાસ્પદ બન્યો એમ કહેવાય સાથે સાથે જ્યારે બગીચામાં ગુરુ શિષ્ય પ્રવેશે છે ત્યારે આ સાંડિલ્ય બગીચો કેટલો સુંદર છે એનું વર્ણન કરવા બેસી જાય છે રમણીય ઉદ્યાન જોતા તેનું વર્ણન કરે છે અર્થાત ગુરુજી એને ટકોર કરે છે કે મૂર્ખ આપણું જીવન દિવસે દિવસે ઓછું થઈ રહ્યું છે ઘટી રહ્યું છે ઘસાઈ રહ્યું છે ક્ષણે ક્ષણે ઘસાઈ રહ્યું છે ત્યારે તને આ રમણીય લાગે છે એટલે કે સુંદર લાગે છે આવ પુત્ર જરા પહેલા ભણી લે ત્યારે તે ભણવાની ના પાડે છે અને પહેલા ભણવાનો અર્થ જાણવા માંગે છે એટલે એમ કહે છે હું ભણીશ નહીં પહેલા મને એ સમજાવો કે ભણવાથી શું મળે ભણવાનો અર્થ શું આવા બધા બહાના કાઢે છે ભણવાની ના પાડી દે છે આ રીતે વિવિધ પ્રકારે બહાના કાઢી વિદ્યા ભણવાથી દૂર ભાગે છે એ શું કહે છે ગુરુજીને કે ભણીએ તો વિદ્યા જતી રહે દૂર જતી રહે આવા બહાના કાઢે છે તેની આવી બધી પ્રકારની બહાનાબાજી હાસ્યરસ ઉત્પન્ન કરે છે તો ઘણા મિત્રો આવા પણ હોય છે કે જેમને ભણવાનું ગમતું નથી અને જુદા જુદા બહાના કાઢતા હોય છે તો એવા મિત્રો પોતાના જીવનમાં કંઈ જ કરી શકતા નથી તો મિત્રો હંમેશા મહેનત કરો દ્રઢ નિશ્ચય બનાવો અને બોર્ડની અંદર તનતોડ મહેનત કરી અને સારામાં સારું રિઝલ્ટ લાવો તો આજે આપણે આ સાંડિલ્ય ના ટૂંક નોંધ ઉપરથી આપણે પણ શીખવું જોઈએ કે હંમેશા સમયનો સદુપયોગ કરવો જોઈએ સમય આપણી જુઓ આપણે સમયની કદર કરીશું સમયને ઓળખીશું તો સમય આપણી કદર કરશે સમય આપણને ઓળખશે અને બીજું મિત્રો ક્યારે જીવનમાં કોઈ પણ વસ્તુ અશક્ય નથી ફક્ત દ્રઢ નિશ્ચય હોય અને તનતોડ મહેનત કરો તો હંમેશા એ વસ્તુ તમે કાયમ માટે પ્રાપ્ત કરી શકો છો તો આ હતી મિત્રો સંસ્કૃતની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ મને ચોક્કસ ખાતરી છે કે હવે તમે ઇઝીલી તૈયાર કરી શકશો તો નેક્સ્ટ વિડીયોમાં પાછી નવી એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો